સવાલ છે હાલમાં કઈ કંપની કઈ ભારતીય કંપનીને કોરોનાની રસીનું માણસ પર પરીક્ષણ માટે મંજૂરી મળી છે તો હાલમાં જો વાત કરીએ ભારત બાયોટેકને કોને ભારત બાયોટેક ને કોરોનાની રસીનું માણસ પર પરીક્ષણ કરવાની ઓકે મંજૂરી મળી છે હવે તમને અહીંથી બે પોઈન્ટ ખબર હોવા જોઈએ સર બે પોઈન્ટ શું એક તો તમને ખબર હોવું જોઈએ વેક્સિન અને એક તમને ખબર હોવું જોઈએ ડ્રગ્સ સર આ વેક્સિન માને તમે તમે જીમ જતા હશો રાઈટ જીમમાં જાઓ છો ને ઓબ્વિયસ જતા હશો ઘણા લોકો જતા હશે ઘણા લોકો વ્યાયામ કરતા હશે દોડતા હશે તો તમે જે જીમ જાઓ છો એ શેના માટે જાઓ છો શરીરને ફૂર્ત રાખવા માટે રાઈટ તમારું શરીર એક્ટિવ રહે કે ભાઈ ભવિષ્યમાં સપોઝ તમને કોઈ બીમારી આવે એના માટે સેલ્ફ ડિફેન્સ તમે તૈયાર કરો છો રાઈટ સેલ્ફ ડિફેન્સ તૈયાર કરો સપોઝ તમે વીક છો રાઈટ સપોઝ જો વાત કે તમે વીક છો તો તમે શું કરો છો બોડીગાર્ડ રોકો છો કે ભાઈ તમે સક્ષમ નહીં તો તમે શું કરો બોડી ગાર્ડ રોકો છો માને કે બોડી ગાર્ડ માને તમારું આ ડ્રગ્સ માને કે જો તમને સરળ ભાષામાં કહીએ વેક્સિન માને કે પોલિયોની શું થાય કે તમારા શરીરમાં જ્યારે પણ કોઈ એવા ટાઈપનો રોગ તમારા શરીર સાથે ટકરાય તો તમારા શરીરમાં વેક્સિનથી એ બેનિફિટ થશે કે પહેલાથી જ એન્ટીબોડી એન્ટીબોડી જનરેટ રહેશે ઓકે પહેલાથી જ જો વાત કરીએ એન્ટીબોડી જો વાત કે જનરેટ રહેશે

આ બનાવી છે જેને માનવ પર ટ્રાયલ કરવામાં આવશે હાલમાં સમગ્ર વિશ્વમાં સૌથી વધુ કોવિડ નાઇન્ટીન રસી વિકસાવવા પર કામ ચાલી રહ્યું છે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કોરોના કોરોનાને જે ડબલ્યુ એચ ઓ છે એને મહામારી જાહેર કરી છે હવે એક સવાલ છે ચલો યાર રિલેટ કરવાની આદત છે ખોટી યાદત છે પણ જરૂર તમને એક વસ્તુ યાદ આવે છે ભારતે જ્યારે પણ વિશ્વ પર કોઈ મોટામાં મોટી પ્રોબ્લેમ આવી હોય તો સૌથી પહેલા સોલ્યુશન કોને આપ્યું છે રાઈટ મેરા પ્યારા ભારત મહાન રાઈટ તો તમને યાદ આ છે બે હજારમાં માની કે જ્યારે તમે બે હજારની વર્ષની શરૂઆત હતી ત્યારે પણ એક મોટામાં મોટો ભાગ હતો કયો ભાગ હતો જેનું સોલ્યુશન ભારતે આપી દીધું સર ભારતે આપી દીધું ચલો વાત કરીએ તો ભાગ હતો વાય ટુ કે ભાગ કયો ભાગ હતો વાય ટુ કે ભાગ સર આ વાય ટુ કે ભાગ શું છે એ જરૂર કમેન્ટમાં લખજો રાઈટ મોસ્ટ ઓફ મારા સ્ટુડન્ટને ખ્યાલ હશે કે સર આ વાય ટુ કે ભાગ છે શું આગળ વાત કરીએ વિશ્વ એસ્ટોરાઈટ ડે ક્યારે ઉજવવામાં આવે છે સવાલ શું છે વિશ્વ આવે છે એસ્ટોરાઈડ માને સૂર્યની આજુબાજુ ફરતા નાના નાના ગ્રહ ઓકે સૂર્યની આજુબાજુ ફરતા શું થશે નાના નાના ગ્રહ એને શું કહીશું એસ્ટોરાઈડ ચલો એક વાત તો આ થઈ તો ભાઈ એસ્ટોરાઈટ ડે ક્યારે મનાવામાં ત્રીસ જૂન ના રોજ ત્યારે મનામાં આવે ત્રીસ જૂન ના રોજ તો વિશ્વમાં એસ્ટ્રોડાઇટ ડે ત્રીસ જૂને ઉજવવામાં આવે છે ત્રીસ જૂન બે હજાર વિશ્વના છઠ્ઠા એસ્ટ્રોડાઇટ ડે ની ઉજવણી કરવામાં આવી ઓકે એક જુલાઈ એ એસ્ટ્રોડાઇટ જો વાત કરીએ પૃથ્વીથી ઘણે દૂરથી પસાર થવાનો છે ત્રીસ જૂન ઓગણીસો આઠમાં સાયબેરિયામાં તુંગુસ્કા નામના વિરાટ લઘુગ્રહની પ્રચંડ ઉર્જાથી આઠ કરોડ વૃક્ષો બળી ગયા હતા લઘુગ્રહની શોધ ઇટલીના મહાન ખગોળશાસ્ત્રી गुस्पी पियाजीए 1 जनवरी 1801 માં કરી થી ચલો ઠીક છે યાદ રાખજો એસ્ટરોઇડ ડે ક્યારે મનાવવામાં આવે છે 30 જૂન ક્યારે મનાવવામાં આવે છે 30 જૂન સપોઝ કોઈ પૂછી લે 5 જૂને કયો દિવસ છે તો તમને યાદ આવશે કયો તો તમને યાદ આવશે એનવાયરમેન્ટ ડે ઓકે તમને યાદ આવશે શું એનવાયરમેન્ટ ડે ઓકે હવે જો વાત કરીએ એક સવાલ લખું છું અહીં નો મોમ રાઈટ પ્લાન્ટ્સ

તેઓ 44 વર્ષ સુધી પ્રથમ શ્રેણીએ ક્રિકેટ રમતા હતા સુનિલ ગાવસ્કરે પોતાના પુસ્તક આઈડિયલ્સ જે ખેલાડીઓને સ્થાન આપ્યું છે એમાં રાજેન્દ્ર ગોયલ પણ છે ઓકે હરિયાણાની જો વાત કરીએ રાજધાની છે ચંદીગઢ મુખ્યમંત્રી છે મનોહરલાલ ખટ્ટર સપોઝ કોઈ પૂછી લે કે ચલો આ તો વાત ઠીક છે પ્રથમ શ્રેણીની વાત છે હાલમાં એક એક રેકોર્ડ તમને યાદ આવે છે પાંચ બોલમાં પાંચ વિકેટ લેનારા પ્રથમ બોલર કોણ બન્યા તો તમને કોણ યાદ આવશે સૌરાષ્ટ્ર જીત્યું રાઇટ આ વખતની જે રણજી ટ્રોફી છે કોણ જીત્યું તો સૌરાષ્ટ્ર જીત્યું કોણ જીત્યું સૌરાષ્ટ્ર જીત્યું

પચાસ છ મંથી ની પાંચ હજાર ચાલીસ એક વર્ષથી તેસઠસો અને બે વર્ષથી થઈ જશે સાત હજાર પાંચસો સાહીઠ ઓકે તમને એના સિવાય પણ ટેન ડિસ્કાઉન્ટ મળી શકે જો તમે સ્પેશિયલ ક્લાસ દેખતા હોય અનઅકેડેમીની લર્નિંગ એપ પર એમાં ફ્રી ક્લાસીસ હોય ઓકે એમાંથી પણ તમે ક્રેડિટ બનાવી શકો છો અને એના પર અરાઉન્ડ ટેન ડિસ્કાઉન્ટ લઈ શકો છો તો પેલા જાઓ ચેક કરો કે સર કેવી રીતના છે યોગ્ય લાગે કે હા ભાઈ ચલો ભણવાલાયક છે કે ભાઈથી એથી કઈ શીખી શકીશું તમને લાગે કે હા કોર્સ પરચેસ છે એ ફેકલ્ટીના ક્લાસ દીખી લો પછી તમે પ્લસ લેજો ડન તો આજે સ્ટડી ફ્રોમ હોમ લાઈવ ડાઉટ ક્લિન સેશન પર ડે સેવન્ટી સ્ટ્રક્ચર લાઈવ એન્ડ ફી સ્પેશિયલ ક્લાસ એન્ડ ઇએમઆઈ પેમેન્ટ ઓપ્શન એવલેબલ ડન તો આમાં જો વાત કરીએ ઈએમઆઈ પેમેન્ટ ઓપ્શન અવેલેબલ છે લગભગ પર મહિને ત્રણસો થી ચારસો રૂપિયા પડશે તો આવી એક પોઈન્ટ નોંધી લેજો